जामनगर में जमाई हाथे ससा की करपीन हत्या की सनसनाटी। जामनगर में बे दिवस पूर्वे मोड़ी रात्रे तरावनी पार नजीक श्रीनाथजी एपार्टमेंटना पार्किंग में जमाईए ईंटोना घा झीकीने સસરાની કરપીન હત્યા નિપજાવી છે। અમદાવાદના મકાનના વાસ્તુ પ્રસંગનું આમંત્રણ આપવા કાલાવડથી દીકરીના ઘરે આવેલા આરએસએસના કાર્યકર અને કાલાવડના નગર કાર્યવાહક તરીકે 1.5 દશકા સુધી કાર્યભાર સંભાળનારા વિજયભાઈ ભટ્ટની હત્યા થતાં ભારે ખરભરાટ મચ્યો છે। છેલ્લા 8-1 વર્ષથી સસરા જમાઈ વચ્ચે સંબંધ તૂટી ગયા બાદ ગઈકાલે સસરા ઘરે આવતા ઉશ્કેરાઈ ગયેલ જમાઈએ તેઓની હત્યા નિપજાવી હતી। શામ કો સિટી કે વિસ્તાર મે એક મનીષ જાની કરકે આદમી હે જિસને અપને સસુર વિજય ભટ્ટ કો કી હત્યા કર દી। ઇસકી જાન હોતે હી પુલિસ ને જો ડેડ બોડી ઉસકા ઇન્ક્વેસ્ટ ઓર પીએમ કરવાયા ઓર જો વિજય ભટ્ટ હે उनके कुटुंब में से एक फरियादी की फरियाद पर आगे की तपास चल रही है। इनका कुछ घरेलू मुद्दा था, जो आरोपी है वो उनकी पत्नी से उनकी बनती नहीं थी, ऐसा प्राथमिक तौर पे पता लग रहा है। उसी के मुद्दे पे इसके और इनके ससुर के बीच में झगड़ा हुआ और इसी झगड़े में उसने अपने ससुर की हत्या कर दी। ये अभी प्राथमिक तौर पे सारी तपास चल रही है, बट इसमें कुछ जो भी मुद्दा था इस बनाव का वो सब घरेलू था, पारिवारिक था। आरोपी की डिटेन कर लिया है और उसकी कोरोना टेस्ट की कार्रवाई चल रही है, उसके बाद हम उसकी कायदेसर कार्रवाई करेंगे। इसमें हमने आईपीसी कलम 302 और जीपी एक्ट 135 मुजब गुनाह दाखिल किया है। पुलिस आरोपी ने पकड़ी पाड़ी आगे कार्यवाही हाथ धरी छे। આ બનાવના પગલે રાજ્યના કેબિનેટ મંત્રી, ફળદુ રાજ્ય મંત્રી હકુબા સહિતનાઓએ ઘટના સ્થળે પહોંચ્યા હતા। શહેરના દિગ્વિજય પ્લોટ શેરી નંબર 12ના છેડે આવેલા તરાવણી પાર સામે શ્રીનાથજી એપાર્ટમેન્ટમાં વિજયભાઈ બી ભટ્ટ નામના પ્રૌઢ તેમના જીમ જમાઈ મનીષ જાનીના ઘરે આવ્યા હતા, જે દરમિયાન કાલાવડમાં રહેતા અને વિપ્ર પ્રૌઢ સાથે તેમના જમાઈ કોઈ પારિવારિક બાબતે બોલાચાલી થઈ હતી, જે બોલાચાલીએ થોડા ક્ષણોમાં જ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું, જે દરમિયાન જમાઈના ઘરના પાર્કિંગમાં જ બંને વચ્ચે બબાલ થઈ હતી અને સામસામે મારામારી પણ થઈ હોવાનું જાણવા મળ્યું છે। સસરા વિજયભાઈ ભટ્ટના માથે ભાગે ઈંટોના આડેધડ ઘા ઝીંકી દેવાતા તેઓએ ઘટનાસ્થળ પર લોહીલુહાણ હાલતમાં ઢળી પડ્યા હતા, જ્યારે જમાઈને પણ ઈજા થયાનું બહાર આવ્યું છે। આ બનાવના પગલે પરિવારજનો સહિત આજુબાજુના લોકો એકત્ર થઈ ગયા હતા। કોઈએ 108ને ટીમને જાણ કરતા ટુકડી ઘટનાસ્થળે દોડી ગઈ હતી, જો કે ભોગગ્રસ્તને ચકાસતા તેઓ મૃત જણાઈ આવ્યા હતા। આથી છીટીએ પોલીસની ટુકડી પણ ઘટનાસ્થળે દોડી ગઈ હતી। આ બનાવ અંગે મૃતકના સંજયભાઈ રમેશભાઈ ભટ્ટે આરોપીની સામે આઈપીસી કલમ 302 તેમજ અન્ય કલમો મુજબ ફરિયાદ નોંધાવી હતી, જેમાં તેઓની મોટા બાપુ વિજયભાઈ ભાનુશંકરભાઈ ભટ્ટ પોતાની દીકરી ફાલ્ગુનીબેનના ઘરે પોતાના દીકરા સચિનભાઈના નવા મકાનના વાસ્તુ માટે આમંત્રણ આપવા માટે ગયેલ હોય અને આ કામને આરોપી પોતાના જમાઈ મનીષભાઈ સુરેશચંદ્ર જાની અને છેલ્લા 8-1 વર્ષથી પ્રસંગોપાત એકબીજાના ઘરે આવવા જવાનો વ્યવહાર ના હોય, જેથી પોતાની પત્ની શાહેદ ફાલ્ગુનીબેનને વાસ્તુના પ્રસંગમાં જવા દેવા ના માગતા હોય, જે બાબતે આરોપી મનીષભાઈ જાનીએ આ કામના ફરિયાદીને મોટા બાપુ વિજયભાઈ ભાનુશંકરભાઈ ભટ્ટ સાથે બોલાચાલી કરી માથાના ભાગે ઈંટોના ઘા મારી ગંભીર જીવલેણ ઈજા કરી મોત નિપજાવી હોવાનું સામે આવ્યું છે। પોલીસે આરોપીને પકડી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી। હર્ષલ કંદેડિયા, ZS TV, જામનગર।